તમે બધા મજામાં ને? આ યુનિટ 2 અંતર્ગત આપણે પહેલો બીજા અને છેલ્લા એપિસોડમાં આપણી એબિલિટીઝ થી આપણે પરિચિત થયા. પ્રાણીઓ તેમજ વ્યક્તિગત રીતે આપણે શું કરી શકીએ તેનાથી આપણે માહિતગાર બન્યા. વોટ વી કેન ડુ એન્ડ વોટ વી કેન નોટ ડુ, એનાથી આપણે માહિતગાર થયા, બરાબર છે ને? તો હવે આજના દિવસે શરૂઆતમાં હું તમને બધાને એક રમત રમાડીશ. તમે બધા તૈયાર છો ને? તમને બધાને રમત રમવી તો ગમતી જ હશે, મને પણ રમત રમવી ગમે. તો ચાલો આપણે તૈયાર થઈ જઈએ. જો કે આ રમત તો તમે ગુજરાતીમાં ઘણી વાર રમી ચૂક્યા છો, છતાં ફરી એક વાર અને ઇંગ્લિશમાં પણ રમીશું. તો હું તમને રમતનું નામ કહું છું. પંખી ઉડે, મને અવાજ સંભળાઈ ગયો બાળકોનો? બધાને ખબર છે પંખી ઉડે ફર, પણ આ રમત આપણે ઇંગ્લિશમાં રમવાની છે, એટલે બધા તૈયાર થઈ જાઓ. અહીંથી હું તમને બતાવું છું. આપણે બધા જાણીએ છીએ બર્ડ્સ કેન ફ્લાય, બટ એનિમલ્સ કેન નોટ ફ્લાય. તો જ્યારે હું બર્ડ્સના નામ સાથે રજૂઆત કરું ત્યારે આપણે બધા બોલીશું ફ્લાય ફ્લાય. લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપું, જેમ કે સ્પેરો કેન ફ્લાય, તો પાછળ તમારે બધાએ બોલવાનું ફ્લાય ફ્લાય અને સાથે એક્શન કરવાની. તો સમજાઈ ગયું ને? હવે એ જ રીતે એનિમલનું નામ બોલીશ ત્યારે તમારે ફ્લાય ફ્લાય બોલવાનું નથી અને એક્શન પણ કરવાની નથી. જે કરશે અને જે બોલ્યા એ આઉટ. રેડી? તો ચાલો હવે આપણે ગેમ માટે તૈયાર થઈ જઈએ. રેડી છો ને? લેટ સ્ટાર્ટ. સ્પેરો કેન ફ્લાય, સ્પેરો કેન ફ્લાય. ક્રો કેન ફ્લાય, ક્રો કેન ફ્લાય. પેરોટ કેન ફ્લાય, પેરોટ કેન ફ્લાય. બફેલો કેન ફ્લાય. કેન બફેલો ફ્લાય? કોણે એક્શન કરી હતી? જેણે એક્શન કરી અને ફ્લાય ફ્લાય બોલ્યા એ આઉટ. ચાલો ફરીથી. રેડી બધા? કોક કેન ફ્લાય, કોક કેન ફ્લાય. પીકોક કેન ફ્લાય, પીકોક કેન ફ્લાય. એરોપ્લેન કેન ફ્લાય, એરોપ્લેન કેન ફ્લાય. કાઉ કેન, કાઉ કેન ફ્લાય. ઇઝન્ટ ઇટ? કેન કાઉ ફ્લાય? કોણે એક્શન કરી? જેણે કરી એ આઉટ થઈ ગયા અને જે ફ્લાય ફ્લાય બોલ્યા તે પણ આઉટ. રમત રમવામાં કેવી મજા આવી? મજા આવી ને? ચાલો હવે આપણે બધા વ્યવસ્થિત રીતે આપણી જગ્યા ઉપર ગોઠવાઈ જઈએ. બધા જ વ્યવસ્થિત બેસી ગયા? સરસ રીતે બેસી જાઓ. ચાલો પછી આગળનું કામ શરૂ કરીએ. બાળકો, આજે આપણે જે રમત રમ્યા ને એમાં આપણે અમુક જ પક્ષીની વાત કરી છે. હવે તમારે કયા કયા પક્ષીઓ ઉડી શકે તેની નોંધ કરવાની છે. કારણ કે અગાઉના એપિસોડમાં પણ આપણે બર્ડ્સ અને એનિમલ્સથી માહિતગાર થયા છીએ. તો તમારે કોણ ઉડી શકે અને કોણ ન ઉડી શકે તેનું એક લિસ્ટ કરવાનું છે. અને આ લિસ્ટ કર્યા પછી તમારે ફરીવાર વર્ગખંડમાં આ રમત રમવાની છે. તો જ તમને મજા આવશે અને તમને કોણ ઉડી શકે ને ન ઉડી શકે એ એકદમ આવડી જશે. તો તમે બધા કરશો ને? જેવી રીતે અગાઉના એપિસોડમાં મેં તમને એક એક્શન સોંગ કરાવેલું હતું અને કરેલું હતું કે આની અંદર આવા બીજા એક્શન વર્ડ્સનો ઉપયોગ કરીને તમે આ એક્શન સોંગ ફરીથી કરી શકો. આઈ થિંક તમે લોકોએ વર્ગખંડમાં ફરીથી આ કર્યું જ હશે. ન કર્યું હોય તો કરી લેજો, તમને ખરેખર મજા આવશે. અને ઘરે જઈને પણ આવી જુદી જુદી એક્શન વર્ડ્સનો ઉપયોગ કરી અને તમારે એ ફરીથી એક્શન સોંગ કરવાનું, એટલે તમને બરાબર આવડી જાય. બાળકો, તો ચાલો ફરી એક વાર રિપીટેશન
ના સંદર્ભમાં આપણે વ્યક્તિગત રીતે શું કરી શકીએ તેની હું એકાદ બે એક્ટિવિટીઝ બતાવી દઉં. તમે તૈયાર છો ને? પછી આપણે પાઠ્યપુસ્તકની એક્ટિવિટી તરફ જઈશું. બધા જ ધ્યાનથી જોજો. આઈ કેન લાફ, હા હા હા. આઈ કેન લાફ, હા હા હા. બાળકો, તમે પણ હસી શકો છો ને? બધાને હસવું આવે, કોઈ સરસ વાર્તા સાંભળીએ, જોક સાંભળીએ, એટલે આપણે બધા જ હસી પડીએ, બરાબર ને? તો તમારે એ ધ્યાનમાં રાખવાનું. આઈ કેન લાફ. અને આપણી મનગમતી વસ્તુ ન મળે ત્યારે આપણને દુઃખ થાય. આઈ કેન ક્રાય, આઈ કેન ક્રાય. મને રડવું પણ આવે, તમને પણ આવે. તમારી મનગમતી વસ્તુ ન મળે અથવા ટીચર ગુસ્સે થાય તો રડવું આવે. સો વી ઓલ કેન ક્રાય. તો સમજાઈ ગયું ને બાળકો કે વ્યક્તિગત રીતે આપણે કેટલી કેટલી એક્ટિવિટીઝ કરી શકીએ? આઈ કેન રીડ, આઈ કેન સ્વિમ, આઈ કેન લાફ, આઈ કેન ઈટ, આઈ કેન ક્રાય. બરાબર છે ને? આવી ઘણી બધી એક્ટિવિટીઝ નું લિસ્ટ આપણા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 16 ઉપર આપેલું છે. તો હવે આ એક્ટિવિટીઝ આપણે ગ્રુપમાં કરવાની છે. તો બધા જ તેના માટે તૈયાર થઈ જજો. શિક્ષક મિત્રો, તમને વિનંતી છે કે તમારી પાસે વર્ગમાં રહેલા બાળકોને 3-3 ગ્રુપ બનાવી અને બેસાડવાના છે. અને દરેકની પાસે ટેક્સ્ટબુક હોય તે ખાસ નોંધ લેશો, જેથી કરીને ટેક્સ્ટબુક અને નોટબુક, એટલે એ લોકોને આ એક્ટિવિટી કરવામાં સરળતા રહે. તો બધા જ સરસ રીતે ગ્રુપ બનાવીને બેસી જાય. હા, મને દેખાય છે. બધા જ એડજસ્ટ થવા માંડ્યા છે. હા ભાઈ, ભાઈબંધ ભાઈબંધ એવું નહીં કરવાનું. જે બાજુમાં આવે એને ગ્રુપમાં બનાવવાના, એનું આપણે ગ્રુપ બનાવવાનું. ચાલો ઝડપથી ગોઠવાઈ જાઓ. બાળકો, વર્ગમાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા ને ગ્રુપમાં? તમને થતું હશે કે હવે શું કરવાનું છે. તો તમારું પાઠ્યપુસ્તક ઓપન કરો, પેજ નંબર 16, યુનિટ 2 ની અંદર પેજ નંબર 16 ઓપન કરો. આ પેજ ઉપર એક્ટિવિટી બી આપેલી છે. આ એક્ટિવિટીમાં કેટલીક એક્ટિવિટીઝ નું લિસ્ટ આપેલું છે અને એક ટેબલ આપેલું છે. ટેબલમાં એક્ટિવિટીઝ ના લિસ્ટ ની સામે 3 મિત્રો ના નામ તમારે લખવાના છે. અહીં મારી સાથે મારા 3 મિત્રો સામેલ છે. હવે તમે બધા જ ટેક્સ્ટબુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ. હું અહીંથી મારા મિત્રો સાથેની એક્ટિવિટી તમને બતાવું છું. તે પ્રમાણે તમારે પણ તમારી ટેક્સ્ટબુકમાં નોંધ કરવાની છે. તો તૈયાર થઈ ગયા ને? તો ચાલો હું પહેલા ઓળખાણ કરાવું. મીટ માય ફ્રેન્ડ, શી ઇઝ વર્ચસા. હેલો ફ્રેન્ડ, હી ઇઝ અમિત. નમસ્તે મિત્રો. એન્ડ શી ઇઝ દેવાંશી. હાય. હવે તેમની સાથેનો સંવાદ હું રજૂ કરું છું. તમારે પણ ટેક્સ્ટબુકમાં આ રીતે નોંધ કરવાની છે, બરાબર છે? તો ફર્સ્ટ સી ધ ઇમેજ. ફર્સ્ટ એક્ટિવિટી છે પેઇન્ટ. બાળકો, ઇમેજ જોઈ ને. વર્ચિસા, કેન યુ પેઇન્ટ? યસ, આઈ કેન. અમિત, કેન યુ પેઇન્ટ? નો, આઈ કેન નોટ. દેવાંશી, કેન યુ પેઇન્ટ? નો, આઈ કેન નોટ. ઓકે ચિલ્ડ્રન, સમજ પડી ને? તમારે પણ આ રીતે તમારી ટેક્સ્ટબુકમાં જો તમારા મિત્ર એક્ટિવિટી કરી શકતા હોય તો ત્યાં આગળ એમણે ખરાની નિશાની તમારે કરવાની છે, અને ન કરી શકતા હોય તો તમારે ક્રોસની નિશાની મૂકવાની છે. તમે આ પ્રમાણે કર્યું ને? ચાલો ફરીવાર હું બીજી એક્ટિવિટી બતાવું છું. સી ધ ઇમેજ.
The name of the activities is Fly Kites. તમને ઇમેજ જોવાની મજા આવે છે ને? વર્ચસા, કેન યુ ફ્લાય કાઇટ્સ? નો, આઈ કાન્ટ. ઓકે, વર્ચસા કેન નોટ ફ્લાય કાઇટ્સ. અમિત, કેન યુ ફ્લાય કાઇટ્સ? યસ, આઈ કેન ફ્લાય કાઇટ્સ. યસ, અમિત કેન ફ્લાય કાઇટ્સ. દેવાંશી, કેન યુ ફ્લાય કાઇટ્સ? યસ, આઈ કેન. યસ, દેવાંશી ઓલસો કેન ફ્લાય કાઇટ્સ. બાળકો, તમારી ટેક્સ્ટ બુકમાં આ રીતે તમારે નોંધ કરવાની છે, તમારા મિત્રોને પૂછતા જવાનું છે. તો તમે અહીંની મારી સાથે સાથે કરો છો ને? હા, મને અવાજ આવે છે, તમારો ગણગણાટ સંભળાય છે. બરાબર, ચાલો તો હવે ત્રીજી એક્ટિવિટી તરફ આગળ વધીએ. ધ નેક્સ્ટ વન ઇઝ કુક ફૂડ. સી ધ ઇમેજ. કુક ફૂડ. વર્ચસા, કેન યુ કુક ફૂડ? યસ, આઈ કેન. વર્ચસા કેન કુક ફૂડ. અમી, કેન યુ કુક ફૂડ? નો, આઈ કેન નોટ કુક ફૂડ. યસ, અમિત કેન નોટ કુક ફૂડ. દેવાંશી, કેન યુ કુક ફૂડ? યસ, આઈ કેન. દેવાંશી કેન ઓલસો કુક ફૂડ. બાળકો, તમે હવે તમારા ગ્રુપમાં તમારા ફ્રેન્ડને આ પ્રમાણે પૂછી લ્યો કે કોને ફૂડ કુક કરતા ફાવે છે. મજા આવે છે ને? સાથે સાથે નોંધ કરતા રહેજો, નહીં તો રહી જશો. ચાલો નેક્સ્ટ એક્ટિવિટી તરફ આગળ વધીએ. હા, એ પછીની એક્ટિવિટી છે સ્પીક ઇંગ્લિશ. સ્પીક ઇંગ્લિશ. વર્ચસા, કેન યુ સ્પીક ઇંગ્લિશ? યસ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. યસ, વર્ચસા કેન સ્પીક ઇંગ્લિશ. અમિત, કેન યુ સ્પીક ઇંગ્લિશ? યસ, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. યસ, અમિત કેન ઓલસો સ્પીક ઇંગ્લિશ. દેવાંશી, કેન યુ સ્પીક ઇંગ્લિશ? યસ, આઈ કેન. હા, દેવાંશી કેન ઓલસો સ્પીક ઇંગ્લિશ. બાળકો, તમારા મિત્રોને પૂછીજો કોણ અંગ્રેજી બોલી શકે છે. હા, તમારા ત્રણ મિત્રોને બરાબર પૂછીને નોંધ કરજો. હા, અને અંગ્રેજી બોલતા જરૂરથી શીખી જજો. હવે પછીની એક્ટિવિટી છે ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક. વર્ચસા, કેન યુ ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક? નો, આઈ કાન્ટ. વર્ચસા કેન નોટ ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક. અમિત, કેન યુ ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક? નો, આઈ કેન નોટ ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક. અમિત કેન નોટ ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક. દેવાંશી, કેન યુ ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક? યસ, આઈ કેન ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક. ફાઇન, દેવાંશી કેન ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક. બાળકો, તમારા મિત્રોને પૂછી લ્યો હુ કેન ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક. હા, તમારા દરેક ફ્રેન્ડને બરાબર પૂછીને નોંધ કરજો. હા, ત્રણ ત્રણ મિત્રોને પૂછજો. હા, પછી તમારે અંતે એનું ડિસ્ક્રિપ્શન આપવાનું છે. બરાબર ને? ચાલો તો હવે પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. પ્લે ફ્લ્યુટ. સી ધ ઇમેજ એન્ડ લિસન કેરફુલી. સાંભળવાની મજા આવી ને? વર્ચસા, કેન યુ પ્લે ફ્લ્યુટ? નો, આઈ કેન નોટ પ્લે ફ્લ્યુટ, બટ આઈ કેન પ્લે તબલા. ફાઇન, લિસન ચિલ્ડ્રન, વર્ચસા કેન નોટ પ્લે ફ્લ્યુટ, બટ શી કેન પ્લે તબલા વેરી વેલ. ઓકે, અમિત, કેન યુ પ્લે ફ્લ્યુટ? નો, આઈ કેન નોટ પ્લે અ ફ્લ્યુટ. અમિત કેન નોટ પ્લે અ ફ્લ્યુટ. દેવાંશી, કેન યુ પ્લે અ ફ્લ્યુટ? નો, આઈ કાન્ટ. લિસન,
દેવાંશી ઓલ